नमस्कार विद्यार्थी मित्रों, आपणे एसएससी अंदर प्रकरण 3 चालू छे, जेनुं नाम छे भारतनो सांस्कृतिक वारसो शिल्प अने स्थापत्य के। तो अगाउना लेक्चरमां आपणे जेनो अभ्यास कर्यो हतो फरी एक वखत एनुं पुनरावर्तन करी लईए त्यार पछी के आगळ वधीए के। तो पहेला आपणे जोयुं हतुं ખંભાલીડા જે ગુફા છે, તો કે એ કહે છે કે રાજકોટથી કે 70 કિમી દૂર જે ગોંડલ પાસે આવેલ જે ખંભાલીડા છે એમાંથી આપણને આ ગુફા મળી છે, કે ત્યાંથી કે 3 ગુફાઓ આપણને મળી છે। ત્યારબાદ હતી તળાજા ગુફા જે શેત્રુંજય નદીના મુખ પાસે ભાવનગર જિલ્લાની અંદર તળાજા ડુંગર છે ત્યાંથી આપણને મળી આવી છે, કે અહીંયા કે આપણને 30 જેટલી ગુફાઓ જોવા મળી છે। કે ત્યારબાદ હતું સાણા ગુફા જે કે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા પાસે કે છે રૂપેણ નદી, ત્યાં કે આપણને આ સાણા ગુફા જોવા મળે છે। કે ત્યાં પણ કે આપણને 62 જેટલી ગુફાઓ જોવા મળે છે। કે ત્યારબાદ હતું ધાંક ગુફા જે રાજકોટ જિલ્લાની અંદર ઉપલેટા તાલુકાના ઢાંક ગામની આજુબાજુથી આપણને ઢાંક ગુફા જોવા મળી છે, કે જેની રચના 4th સદીની પૂર્વાદની અંદર થયેલી હોવું મનાય છે। કે ત્યારબાદ આપણે જોઈ હતી જિંજુરી જર જે ઢાંકની પશ્ચિમે 7 કિમી દૂર કે સિકંદરબાદ છે ત્યાં કે આ પ્રકારની ગુફાઓ જોવા મળે છે, કે જે ઈસવીસન 1 કે 2 સદીની સ્થાપના થયેલી હોય એવું મનાય છે। કે ત્યારબાદ આપણે જોયું હતું કચ્છના કે ખાખરા કોળિયાની ગુફા જે કચ્છના લખપત તાલુકાના જૂના પાટગઢ પાસેથી કે મળી આવી છે, જે ત્યાંથી આપણને માત્ર 2 જ ગુફાઓ મળી છે। ત્યારબાદ આપણે જોયું હતું કડિયા ડુંગર ગુફા જે ભરૂચ જિલ્લાના જુજડીયા તાલુકાની અંદરથી આપણને આ પ્રકારની ગુફાઓ મળી હતી। ત્યારબાદ આપણે જોયું હતું રથ મંદિર જે કે દક્ષિણ ભારતની અંદર એક જ કે પથ્થર અથવા તો એક જ ખડકમાંથી કોતરી અને આખું રથ મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું, કે જે કાચીનું કૈલાસનાથનું મંદિર અને વૈકટ પેરુમલનું મંદિર આપણે જોયું છે। કે એ ઉપરાંત કે છે કે આ રથોના જે નામ છે એ પાંડવના નામના આધારે આપવામાં આવ્યું હતું, કે સૌથી મોટું કે રથ મંદિર હતું ધર્મરાજનું અને સૌથી નાનું મંદિર હતું દ્રૌપદીનું। કે ત્યારબાદ આપણે જોયું હતું મંદિર સ્થાપત્ય, કે ઊંચી પીઠિકાઓ ઉપર સીડીઓવાળા કે અને શિખરબદ્ધ મંદિરોને પ્રાચીન સમયની અંદર પણ એ રીતે મંદિરની સ્થાપના કરવામાં આવતી હતી। કે જબલપુરનું કે ભૂમરાનું સિંહ મંદિર છે, લારખાનું મંદિર એ જેવા ઉદાહરણો છે જે ઊંચી પીઠિકાઓ અને સીડીદાર અથવા તો શિખરબદ્ધ મંદિરોની સ્થાપના થયેલી આપણને જોવા મળે છે। કે અને ખાસ કરીને આ મંદિરોની સ્થાપનામાં પલ્લવ રાજાનું યોગદાન વધારે રહેલું છે। કે ત્યારબાદ આપણે જોયું હતું ગોપુરમ સ્થાપત્ય, ગોપુરમ એટલે કે મંદિરનું પ્રવેશદ્વાર એટલે કે મેઇન જે પ્રવેશદ્વાર છે એ, તો કાચી અને કે મદુરાઈના જે મંદિરો છે એનું સૌથી વિશિષ્ટ ગોપુરમ આપણને જોવા મળે છે। કે આટલા સુધી કે આપણે અભ્યાસ અગાઉના લેક્ચરની અંદર કર્યો હતો, કે આજે આપણે આગળ જોઈએ। આગળ છે આપણો જૈન મંદિર, તો કહે છે કે રાજગૃહમાં વૈભાર વિપુલાચર રત્નગીરી ઉદયગીરી અને શ્રમણગીરી નામના 5 જૈન મંદિરો આપણને જોવા મળે છે। કે સમેત શિખરજી જૈન તીર્થધામ તેને આપણે કે મધુવન તરીકે પણ ઓળખીએ છીએ, કે આદિનાથ ભગવાન અને બીજા 20 તીર્થકરોનું નિર્માણ થયેલું આપણને જોવા મળે છે। કે ગુજરાતની અંદર આપણને જૈન દેરાસરો પાલીતાણામાં અને પંચાસરાની અંદર આપણને આવા પ્રકારના જૈન મંદિરો જોવા મળે છે। કે રાજસ્થાનની અંદર માઉન્ટ આબુના દેલવાડા અને રાણકપુરના જૈન દેરાસરોના બાંધકામમાં કોતરકામ કલા કારીગરી અને શિલ્પકલા વગેરે દ્રષ્ટિએ બેન બૂન અને અદ્ભુત આપણને જોવા મળે છે। શું કહે છે કે જે રાજસ્થાનની અંદર જૈન મંદિરો આવેલા છે એનું જે શિલ્પ સ્થાપત્ય છે એ અત્યંત કે બેન બૂન અને અદ્ભુત છે। કે
ગુજરાતની અંદર કહે છે કે મંત્રી જે વિમલ શાહે છે એ બંધાવેલ વિમલસિંહ અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવેલ લુણવ સહી નામના દેવાલયો આપણને જોવા મળે છે કે જૈન મંદિરો શિલ્પ અને સ્થાપત્યની કલાની દ્રષ્ટિએ જત વિખ્યાત છે એટલે કે જૈનોના જે મંદિર છે એ વિશિષ્ટ પ્રકારના શિલ્પ એટલે કે શિલ્પ સ્થાપત્ય એની અંદર વધારે પડતું જોવા આપણને મળે છે કે ત્યારબાદ મોઢેરાનું સૂર્ય મંદિર તો કે ગુજરાતના મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાવ્યું હતું કે આ મંદિર જે છે એનું પૂર્વ દિશાની અંદર આવેલ પ્રવેશદ્વાર એટલે કે જ્યાંથી જવાનો રસ્તો છે ત્યાં કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની જે છેક અંદર એટલે કે ગર્ભગૃહમાં રહેલું જે સૂર્ય પ્રતિમા છે એની મુગટની મધ્યમાં રહેલા મણિ ઉપર પડતા કે સમગ્ર મંદિર પ્રકાશિત થઈ અને ઝળહળી ઉઠે છે કે મંદિરની અંદર કે સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી અને નકશી કામ ઈરાની શૈલીમાં થયેલું છે એટલે કે આ જે મંદિર છે એની સૂર્ય મોઢેરાનું સૂર્ય મંદિર ત્યાં કે 12 જેટલા વિવિધ મૂર્તિઓ સૂર્યની આપણને જોવા મળે છે એ ઉપરાંત કે આ જે ઝીણું નકશીકામ કરેલું છે એ કે ઈરાની શૈલીમાં આપણને જોવા મળે છે ત્યારબાદ કહે છે કે મંદિરની બહારના જે જળકુંડની ચારે બાજુઓ છે ત્યાં નાના નાના કુલ 108 જેટલા મંદિરો આપણને જોવા મળે છે કે ત્યારબાદ આગળ ત્યારબાદ આવશે મધ્યકાલીન સ્થાપત્ય કે તો મધ્ય યુગમાં મસ્જિદો મિનારા શાહી મહેલો પુલો તળાવોના સ્થાપત્યો આપણને જોવા મળે છે કે કુતુબુદ્દીન એકબે દિલ્હીની અંદર કુતુબ મિનાર અને કુલવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદની સ્થાપના કરી છે કે તેમ ઉપરાંત એમને ધાય દિનકા ઝોપડા નામની મસ્જિદ પણ અજમેરની અંદર બંધાવી છે કે ત્યારબાદ છે બીજું બંગાળ તો બંગાળ પ્રાંતની અંદર પંડુઆ નામના સ્થળ પર અદીના મસ્જિદ જલાલુદ્દીન મોહમ્મદ શાહનો મકબરો અને તાંતીપાડાની મસ્જિદનું પણ નિર્માણ કર્યું છે કે પછી છે જૌનપુર તો જૌનપુરની અંદર તુર્કી સુલતાનોએ અટાલા મસ્જિદ બનાવી ગુંબજની આસપાસ કે સુંદર કલાત્મક જાળી કે તૈયાર કરી એ ઉપરાંત એમની જે દિવાલો હતી અને જે છત ઉપર કે કમળ સહિત વિવિધ ભારતીય આકૃતિનું નિર્માણ એમને કર્યું છે કે મસ્જિદો ઉપર ત્યારબાદ છે કે માળવા તો કે સુલતાનોના રક્ષણમાં માંડુની ઇમારતોની વિશિષ્ટ શૈલી ત્યાં આપણને જોવા મળે છે કે એ ઉપરાંત અનેક મકબરાઓનું પણ નિર્માણ માળવાઓએ કરેલું છે કે ઇમારતોમાં વિશાળ અને પ્રભાવશાળી ગુંબજો અને બારી બારણાઓ ઉપર ખૂબ જ નકશીદાર છે એટલે કે ખૂબ જ ઝીણવટપૂર્વક કોતરકામ કરી અને ડિઝાઇન તૈયાર કરી છે કે હોશંગાબાદનો મકબરો તો સંપૂર્ણ આરસથી સુશોભિત થયેલો આપણને જોવા મળે છે એટલે કે અત્યંત એ સુંદર આપણને જોવા